ગુજરાતી ઇન્ડસ્ટ્રીના બધા જ કલાકારોની લેટેસ્ટ અપડેટ મેળવવા અને ગુજરાતના બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને, અને બાજુમાં પહેલા બેલ આઇકોન પ્રેસ કરો જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલા અને તમે જોઈ શકશો વિડીયો સૌથી પહેલા. કાર્યક્રમ પૂરો કરીએ એટલે એક વસ્તુ એ કહેવાની કે મારું ગામ પણ બાલવાની બાજુમાં જ છે, જેશનપુરા વાયડ. એટલે જયારે પણ અમે રસ્તાથી નીકળીએ એટલે અમને કોઈ પણ પૂછે કે કયું વાયર, કે ઓલું બાલવાની બાજુમાં મણિરાજભાઈનું ગામ છે એની બાજુમાં, એટલે મણિરાજ બારોટ માર્ગ આપી. અને મને એવું લાગે છે કે મણિરાજભાઈનું નહીં પણ એ માર્ગનું સન્માન વધ્યું છે, આજે એમનું નામ મળ્યું છે. એટલે રસ્તાને એનો પૂરતો આજે જે રસ્તાને નામ જોવું હોય એ રસ્તાને આજે નામ મળ્યું છે. અને બીજું કે પેલા ગુજરાતમાં વિભાગો હતા કે વડોદરાના કલાકારો અલગ, ઉત્તર ગુજરાતના અલગ, કાઠિયાવાડના અલગ, અને કોઈ કલાકારો એકબીજાના ગીતો ગાય નહીં, પણ મણિરાજ બારોટ એ અમારા બધા કલાકારોનો બાપ છે. અને આજે હજારો કલાકારોના ગુજરાતી વ્યક્તિથી ચાલી રહ્યા છે,
એ વ્યક્તિ આજે દુનિયામાં નથી, પણ હજારો કલાકારો એવા છે અત્યારે અમારે ત્યાં, જે હજી મણિરાજ ભરૂડ જેવો ફેટો પહેરતા, જેવી તલવાર રાખતા, એવું જ ગાય છે અને અત્યારે એમનું ગુજરાન ચાલી રહ્યું છે. એ વાતનો અમને બહુ જ ગર્વ છે કે એ વ્યક્તિ નથી, પણ એના નામથી આજે હજારો કલાકારો રોજી રોટી કમાય છે. અને બીજું કે મણિરાજભાઈ દુનિયામાં નથી, પણ એમના નામને જીવતું રાખ્યું, એમની ફેમિલી તો ખરી જ, પણ મારા પપ્પા મને હંમેશા કહે છે કે તું મારી દીકરી ને મારો દીકરો છે. અને કોઈને સારો દીકરો બનવું હોય, કોઈને સારું સંતાન બનવું હોય, તો ખાલી એકવાર રાજલ બારોટ સામે જોઈ લેજો એટલે ખબર પડી જશે કે સારું સંતાન કેવી રીતે બને. એટલે મારે બહુ જ ગર્વ છે એની પર. અને થેન્ક યુ વેરી મચ નગરપાલિકાને પણ કે અમારા કાર્યક્રમમાં તમે બધાએ સાથ અને સહકાર આપ્યો. ફરીથી એકવાર જય માતા. જો મણિરાજભાઈ ની કર્મભૂમિ પાટણ હતી, એમ તો હું માનું છું જે બાલવાના વચ્ચે હતા, આપણા જે પાટણ તાલુકાનું જૂનું ગામ હતું, ભલે અત્યારે સરસ્વતીમાં હોય અને નાના મોટા પાટણમાં થયા છે, એના અમે બધા સાક્ષી છીએ. ખૂબ જ સંઘર્ષમય જીવન એમને જીવાડ્યું. એમના ભાઈઓ મને ત્રણ ઓફિસમાં નોકરી કરતા હતા પાટણમાં, અને અવાર નવાર એમને ત્રણ ઓફિસમાં મળવા પણ આવતા હતા. ખરેખર ખૂબ સંઘર્ષ કરી એમને જીવનથી લઈયા ખૂબ આગળ વધારી, ખૂબ નામના મેળવી છે પાટણના નામને. એ ઉત્તર ગુજરાતના મોટા બેટાના કલાકાર નહીં, પણ દેશ વિદેશમાં નામ ઊંચું કરી અને પાટણનું નામ રોશન કર્યું. એ આમ કોઈ જગ્યાએ પૂછો તો કયા જિલ્લાના વતી તો પાટણનું નામ પહેલું લે, અને ખરેખર પાટણ માટે ગર્વ લેવા જેવી બાબત છે. લક્ષ્મીચંદભાઈ અને એ બધા ત્યારે નગરપાલિકામાં મને મળવા આવ્યા અને એમને પ્રસ્તાવ મૂક્યો. મેં એમનો પ્રસ્તાવ સહજ સ્વીકાર કર્યો કે ભાઈ આ તમારો ઉત્તમ વિચાર છે અને તમે આવી અને ખરેખર આ ઝડપથી કામ કરીએ, પણ અમારા વિસ્તારના સુરે સભ્ય આશાબેન છે એમના મારફત પ્રસ્તાવ લાવવો પડશે. એટલે અમારા આશાબેન મારફત પ્રસ્તાવ લાવી અમે તાત્કાલિક આ રસ્તાનું નામ નગરપાલિકાની સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂર કર્યું અને એક મણિરાજભાઈનું નામ હંમેશા માટે લેવાય અને રસ્તાનું નામકરણ થાય એ દિશામાં આગળ વધ્યા. સૌથી વિશેષ વાત એ કરું છું કે ઘણા રસ્તાઓને અમે નામ આપીએ છીએ, જેમને પણ સારા ઘટાના કામો કર્યા હોય, કલાકાર હોય એની વાત નથી, કોઈ સારા સેવાના કાર્યો કર્યા હોય, સેવાની શરૂઆત ફેલાવી હોય, એવા લોકોના પ્રસ્તાવ આવે છે એમના પણ નામ અમે નામકરણ કરીએ છીએ. પણ નામકરણ કર્યા પછી નગરપાલિકાના પ્રમુખો અને પ્રસ્તાવના સભ્યનું જો સન્માન કોઈએ કર્યું હોય તો આ મણિરાજ ભાઈ બારોટના પરિવારના સભ્યોએ અને લોકસભા દ્રષ્ટિએ કર્યું. Hey,